આજે ગુજરાતમાં COVID-2019ની જે લેટેસ્ટ પરિસ્થિતિ છે આ પ્રમાણે છે કે આજના જે કુલ કેસ આવ્યા છે એની સંખ્યા 56 છે. એમાં આજે 2 લોકોના મૃત્યુ મરણ પણ થયા છે. જે અલગ અલગ જિલ્લાઓમાં કેસ આવ્યા છે એ પ્રમાણે છે કે અમદાવાદમાં 42 કેસ, જેમાં 24 પુરુષ અને 18 મહિલા. સુરતમાં 6 કેસ, વડોદરામાં 3, બોટાદમાં 1 કેસ આવ્યો છે, પંચમહાલમાં 3 અને ખેડા ડિસ્ટ્રિક્ટના દાણા ગામનું 1 કેસ છે. પણ અહીંયા ચોખવટ કરવાની કે આ જે વ્યક્તિ છે 22 તારીખથી દાણા ગામે નથી ગયા, એ 108 કઠવાડામાં પેરામેડિક તરીકે કામ કરે છે અને એમનો કેસ પોઝિટિવ આવ્યો છે. એ રીતે 56 કેસ અત્યાર સુધી પોઝિટિવ આવ્યા છે, જેમાં 37 પુરુષ અને 19 મહિલા છે. ટોટલ દર્દીઓની વિગત આ પ્રમાણે છે કે અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દી 695 છે અને એ પૈકી જે સ્ટેબલ છે 598, વેન્ટિલેટર પર 8 છે. આમાં ગઈકાલે અમદાવાદના 11 પોઝિટિવ દર્દીના રિપોર્ટિંગમાં એમાં બીજી વખત જે સેમ્પલ લેવામાં આવે છે એમની ડિસ્ચાર્જ કરતા પહેલાં એ પણ એડ કરી દેવામાં આવ્યું હતું. એટલે 11 પોઝિટિવ દર્દીઓ જેમના રિપીટ સેમ્પલ લેવામાં આવેલા અને એને શરતચૂકથી તેની ગણતરી અમદાવાદના થઈ ગયા હતા એને આની અંદર રિડ્યુસ કરવામાં આવ્યું છે. આ રીતે અત્યાર સુધીના કુલ ટેસ્ટ જે આપણે કર્યા છે 17,334, એમાંથી નેગેટિવ 16,631 અને પોઝિટિવ 695. જે વિસ્તારમાં કેસીસ આવ્યા છે અમદાવાદના દૂધેશ્વર, પંચકુવા, કાલુપુર, ઓઢવ, બહેરામપુરા, શાહ આલમ, નરોડા, રાયખડ, દરિયાપુર, દાણીલીમડા અને ખેડામાં જેમ વાત કરી ઓરિજિનલ મૂળ દાણા ગામના છે કપડવંચ, પણ એ કઠવાડામાં જ હતા. અને સુરતમાં રાણદેર અને પાંડેસરા, બોટાદનું જે કેસ આવ્યું છે એ પણ બોટાદ પ્રોપરનું છે. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારના કોરોનાના કેસો જે વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કર્ફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાનભાઈ ખેડાવાલાને મુખ્યમંત્રી માનનીય શ્રી વિજય રૂપાણી સાહેબે એમના નિવાસસ્થાને ગઈકાલે ચર્ચા માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય નીતિન પટેલ સાહેબ અને માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજા પણ ઉપસ્થિત હતા. આશરે 2 દિવસ પહેલાં સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા શ્રી ખેડાવાળાના સેમ્પલ પરમ દિવસે લેવામાં આવેલા હતા અને તેમના રિપોર્ટ આવવાના બાકી હતા. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોતું હતું, જે ના કરીને તેમણે ભૂલ કરી છે. આજની બેઠકમાં શ્રી ખેડાવાલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાથે જે કરી એમાં ગઈકાલની જે બેઠક હતી એમાં 15-20 ફૂટ અંતરે બેઠા હતા અને નજીકના સંપર્કમાં આવ્યા ન હતા. છતાં આજે સવારે તબીબી તજજ્ઞો અને મેડિકલ એક્સપર્ટ્સની સલાહ મેળવીને તેમની સલાહને અનુસરવામાં આવશે એ રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી દ્વારા પણ જાણ કરવામાં આવી છે. નમસ્કાર. નમસ્કાર. ગુજરાત મેં COVID-2019 પરિસ્થિતિ આજ સવેરે તક ઇસ પ્રમાણ સે હૈ કે કલ શામ કી જો પ્રેસ બ્રીફ હુઈ ઉસકે બાદ અભી તક કુલ 56 કેસ પોઝિટિવ આયે હૈ ઓર આજ 2 મૃત્યુ જો કોવિડ પોઝિટિવ કે કેસીસ થે ઉનકા ભી હુઆ હૈ ઓર જે કેસીસ હૈ ઇસકા ઇસ તરહ સે બ્રેકઅપ હૈ. અમદાવાદ જિલ્લે કે 42 કેસ હૈ, સુરત કે 6, વડોદરા કે 3, બોટાદ સે 1 કેસ, પંચમહાલ કે 3 ઓર વૈસે ખેડા કે વતની વહાં કે રહીશ લેકિન જો કઠવાડા મેં EMT પેરામેડિક કે તોર સે કામ કર રહે થે, હમારી જો 108 એમ્બ્યુલન્સ હૈ ઇનકા ભી પોઝિટિવ નિકલા હૈ જો મૂળ
दाणा गाम से हैं, खेड़ा डिस्ट्रिक्ट के कपड़वंज तहसील के। अभी तक जो कुल पॉजिटिव केसेस आए हैं 695 हैं और इसमें से 598 केस बिल्कुल स्टेबल हैं, 8 केस वेंटिलेटर पर हैं और अभी तक 59 लोग ऐसे लोग हैं जो डिस्चार्ज होके घर वापस चले गए हैं। इस तरह से विगत है। और जो दो पेशेंट्स जिनका चिकित्सा दरमियान देहांत हुआ, एक 14 वर्ष की एक महिला SSG हॉस्पिटल जिन्हें मानसिक मगज की भी बीमारी थी, और एक 45 वर्ष की महिला सूरत की जिनको हाइपरटेंशन था, मेटास हॉस्पिटल सूरत में उनकी चिकित्सा हो रही थी और उनका दुखद अवसान हुआ है। और इसके अलावा एक खास सूचना ये कि कल अहमदाबाद शहर के जो कोर्ट विस्तार जिसे कहते हैं उसमें कोरोना के केसेस व्यापक प्रमाण में बढ़ गए हैं और इस वजह से वहाँ के जो अग्रगणी लोग हैं उनके साथ चर्चा विचारना के लिए हमारे माननीय मुख्यमंत्री श्री विजय रूपानी साहब ने उनको अपने निवास स्थान पर चर्चा के लिए बुलाया था। और इस बैठक में हमारे जो नायब मुख्यमंत्री श्री नितिन पटेल साहब हैं वो भी हाजिर हते और जो गृह मंत्री माननीय प्रदीप सिंह जी जाडेजा पर वो भी उपस्थित थे। और उस विस्तार के अहमदाबाद के जो कोर्ट विस्तार के स्थानिक जो वहाँ के धारा सभ्य हैं ऐसे श्री शैलेश भाई परमार, गियासुद्दीन शेख और इमरान भाई खेड़ावाला, उन तीनों ने माननीय मुख्यमंत्री श्री और इन मंत्रीश्रियों की बैठक हुई थी। ऐसे भी ख्याल आया फिर कि उसके दो दिन पहले सामान्य बुखार और सर्दी की वजह से जो MLA इमरान भाई खेड़ावाला थे उन्होंने सैंपल उसके अगले दिन हॉस्पिटल में कोविड के लिए टेस्ट के लिए दिया था, लेकिन रिपोर्ट आना बाकी था। अब रिपोर्ट आने से पहले इस तरह से उन्हें और लोगों से मिलना जो है ये बिल्कुल उचित नहीं था, उन्हें नहीं मिलना चाहिए था और ये भूल है उनकी। लेकिन इस बैठक में जो इमरान खेड़ावाला जी थे वो मुख्यमंत्री श्री विजय रूपानी साहब से लगभग 15 से 20 फुट के अंतर पर बैठे हुए थे, लेकिन फिर भी आज इस मसले पर चर्चा विचारना के लिए जो मेडिकल तज्ज्ञ हैं, निष्णात हैं, उनके साथ एक सलाह करके उसको माननीय मुख्यमंत्री श्री उसके हिसाब से अपना निर्णय लेंगे, ऐसे मुख्यमंत्री श्री के सचिव श्री अश्विनी कुमार जी की तरफ से एक प्रेस रिलीज करने में आई है। नमस्कार।